રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલા ઘોરિયા નાગબાપાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. આજે નાગપંચમીના દિવસે શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરીને નાગબાપાને દૂધ ધર્યું હતું. શ્રદ્ધાળુ અને ધોરિયા નાગબાપા દર્શન પણ આપે છે. લોકો બહોળી સંખ્યામાં ધોરિયા નાગબાપાના દર્શન કર્યા હતા અને મંદિર નીચે અને આજુબાજુ વાવ છે તે વાવને કહેવાય એ ઘોરી વાવ તેમજ શ્રદ્ધાળુએ ધોરિયા નાગબાપા મંદિર વિશે જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું, રાજા સાંઈ વખતે ચારણોનો અહીં વસવાટ હતો. તે લોકોને તકલીફ હોવાથી તેમણે ગામને સીમાડે વસવાટ કરેલો અને ધોરીબાઈ નામની ચારણ રહેતી હતી તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. તેમના ઉપરથી આ ગામનું નામ ધોરાજી પડ્યું છે. તેમજ લોકો શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ અને માનતાઓ રાખે છે, તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે, જેવું ભગતજનોએ જણાવ્યું હતું. જય માતાજી, જય મોગલ. હું વિજયભાઈ ગઢવી, ધોરાજી, રાજકોટ જિલ્લો ધોરાજી. અત્યારે હું અહીં નાગપંચમીનો પર્વ હોય એ માટે ધોરિયા દાદા, અહીં બહુ જૂનું પુરાણું મંદિર છે ધોરિયા દાદાનું, ત્યાં હું અવારનવાર દર્શન કરવા આવતો હોઉં છું. પણ બહુ આ દાદાના સાથ સહકાર મળે એવા પરચા પણ છે. અને આ મંદિર ધોરિયા દાદાનું ઐતિહાસિક મંદિર છે. વર્ષો પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે અહીંયા ચારણ લોકો એટલે કે ગઢવી લોકો અહીં વસતા હતા. એ લોકોને રાજાશાહી વખતમાં એમને કોઈ તકલીફો હોય એટલે એ લોકો ગામ છોડી અને અહીં બહાર એણે વસવાટ કરેલો. એમાંથી ધોરીબાઈ નામના ચારણ હતા, એ લોકો અહીં વસવાટ કરેલ, એમણે જ અહીં પોતાનો દેહનો ત્યાગ કરેલ છે. અને આ ધોરિયા દાદાના નામ ઉપરથી ગામ ધોરાજીનું નામ પણ એમના ઉપરથી જ પડેલું છે. આમનો ઇતિહાસ તો ઘણો જૂનો છે, મને બહુ જાદી ખ્યાલ નથી, પણ ફરી આપણે ક્યારેય મળશું ત્યારે આમનો ચોક્કસ ઇતિહાસ જાણીશું.